ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે ખાડીઓ અને તળાવો છલકાતા તેનું પાણી નર્મદા નદીમાં આવતા એક વર્ષથી મૃતપ્રાય બનેલી નર્મદા નદી આજે બંને કાંઠે વહેતી થઈ હતી. ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદી પર સરદાર ડેમ ઉપર દરવાજા લાગી જતા નર્મદા નદીનું અસ્તિત્વ સરકારના હાથમાં આવી ગયું છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચમાંથી વહેતા નર્મદા નદી મૃતપાઈ બની હતી. દરિયાનું પાણી છેવાડાના ગામો સુધી પહોંચી જતા નર્મદા નદીનો પટ ખારપટ પદ બની ગયો હતો. માત્ર ભરતી સમયે જ નદી લાગતી નર્મદા નદીને જીવંત કરવા માટે વારંવાર ભરૂચ જિલ્લાની અનેકો સેવાભાવી સંસ્થાઓ, માછીમારી સમાજ અને ગામના લોકોએ ડેમમાંથી પાણી છોડવાની માંગણી કરી હતી. ત્યાં જ એટલું જ નહીં પણ માછીમારી સમાજે તો રેલીઓ ધારણા કર્યા હતા અને કલેક્ટરનો માછલીની જાળથી ઘેરાવ કરતો કાર્યક્રમ પણ કરી નાખ્યો હતો. પરંતુ તેમ છતાં નર્મદા ડેમના સત્તાધીશો અને સરકાર દ્વારા પાણી નહીં છોડાતા માછીમાર સમાજ નિરાશ થયો હતો. ત્યાં ભરૂચ જિલ્લામાં સતત 6 દિવસથી ધોધમાર સાંભેલાધાર વરસાદ પડી રહ્યો છે અને તેને પગલે ભરૂચ જિલ્લાની તમામ ખાડીઓ, તળાવો અને નાની નદીઓ ઓવરફ્લો થઈને વહેતી થઈ છે. એટલું જ નહીં પણ નર્મદા નદીના કિનારાના ગામોમાં, ખેતરોમાં, ગામોમાં ભરેલા પાણીનો પ્રવાહ સતત નર્મદા નદીમાં આવતા અને આજે સોમવારે નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. સતત વરસાદ અને ખાડીઓના પાણીના કારણે નર્મદા નદી આજે જીવંત બની ગઈ હતી. આજે ભરૂચના નર્મદા નદીના પાણીનો પ્રવાહ શરૂ થતા સૌથી વધુ ચહેરાઓ માછીમારી સમાજ કરતા લોકો નાખેલિયા હતા. આજે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનો પ્રવાહ જોવા લોકો મટ્યા હતા. નર્મદા નદી બંને કાંઠે વહેવાનું શરૂ થતા ભરૂચના લોકોમાં ખુશી જોવા મળી હતી. આમ તો કુદરતની મહેર છે, બાકી તો નર્મદા નદી મૃતપાય થઈ ગઈ હતી. એમ કહેવાય છે કે કરજણ ડેમમાંથી પાણી છોડાયું હતું, જો કે કેન્દ્રીય જળ આયોગની ઓફિસોમાં ફોન કરતા ત્યાંથી આ મામલે કોઈ જ જાણ ના હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હાલ કરજણ ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે તેવો કોઈ અમારી પાસે મેસેજ નથી. ત્યારે હાલ તો ગોલ્ડન બ્રિજ નજીક વહેતી થયેલી નર્મદા નદીએ તો કુદરતે કરેલી મહેરથી જ હાલ તો તે જીવંત બની છે. એટલે કે કુદરતી મહેરથી જ નર્મદા નદી ફરી જીવંત બની છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આગામી દિવસોમાં નર્મદા નદીમાં પાણી છોડીને તેના અસ્તિત્વને બરકરાર રાખે છે કે પછી તેનું અસ્તિત્વ મિટાવી દેશે.